વર્તુળ આસન. આ આસન ભલાસનનો જ એક પ્રકાર છે. ભલાસન બરાબર ફાવી જાય પછી આ આસન કરવું જોઈએ. આ આસનમાં શરીર વર્તુળ આકારનું થઈ જાય છે તેથી આને વર્તુળ આસન કહે છે. પદ્ધતિ: પેટ પર સૂઈ જઈ અને પ્રથમ હલાસનની પોઝિશન લો. ત્યારબાદ ધીમે 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 હાથ ઊંચા કરી અને પગના અંગૂઠા પકડો. આમ કરતાં કોઈ પણ રીતે આંચકો લાગવો જોઈએ નહીં. આ સ્થિતિમાં આશરે 8-10 સેકન્ડ રહો. પછી ધીરે 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 જરા પણ આંચકો ન લાગે એ રીતે પગને ઊંચા કરી અને જમીન ઉપર મૂળ સ્થિતિમાં સીધા લાવી દો. ત્યારબાદ બંને હાથને ધીમે 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 જે સ્થિતિમાં હતા એ રીતે થાપાની બંને પાસે ગોઠવી દો. ફાયદા: આ આસનથી યૌવન શક્તિ વધે છે અને આ આસન નપુંસકતા દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે. આ આસન કમર પાસેની ચરબી ખૂબ જ બહોળા પ્રમાણમાં ઘટાડે છે. ખભાના સાંધાને આ આસન પૂરતા પ્રમાણમાં કસરત આપતા હોવાથી ફ્રોઝન શોલ્ડર છે એ દૂર થઈ જાય છે. હલાસનના બધા જ લાભ આ આસન કરવાથી પણ પૂર્ણપણે પ્રાપ્ત થાય છે.